આવાત કેવાત જી એકદાજ ડર નીકળી ગયો હિંમત કરી હોય તો આ સ્થિતિ અત્યારે આયા ના પહોંચે ચલો આપણે આજના જમાનાની વાત કરીએ બધી નવી નવી વાતો કરીએ પણ હજી ભી પેલું પિતૃત્વવતા સોસાયટી એટલે એવું થાય છે કે ભાઈ જે ઘરમાં પુરુષ કે એ સાચું હજી ભી આ સત્ય છે અત્યારે પેલો જે થોમસન રોટર્સનો સર્વે આવ્યો એ ભી આ સત્ય છે કે આ લોકો જે આપણે કહીએ છીએ કે આપણી બહેનો ભયભીત થતી રહી છે ડોમેસ્ટિક વાયલન્સ સેક્સ્યુઅલ વાયલન્સ બહુ છે ઇન્ડિયામાં ને જે સત્ય છે હવે એ સત્ય આપણે અત્યારે એ ડિબેટની એ ટોપિકનો ડિબેટ નથી કરવો પણ એ સત્ય એટલા માટે અત્યારે બોલી રહી છું કે ઇનડિસ્ક્રિમિનેશન થાય છે એનો મતલબ એ કે દીકરાને અલગ રીતે જોવામાં આવે છે દીકરીને અલગ રીતે જોવામાં આવે છે દીકરીને પૂછવામાં આવે છે કે ભાઈ તું ક્યાં ગઈ છે કેટલા વાગે આવશે કોની જોડે છે બધા જ નાટક થાય છે પણ દીકરા જોડે કોઈ પૂછવામાં નથી આવતું કે તું ક્યાં ગયો શું કરે છે આ એટલે દીકરાને છૂટ મળે છે બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે ઇનડિસ્ક્રિમિનેશનની વાત કરું છું ત્યારે આજે હું એટલે બધે ખાસ કરીને આપણા તમારા વ્યૂઅર્સને કહેવા માંગુ છું ખાસ કરીને પેરેન્ટ્સોને કહેવા માંગુ છું કે તમે આ વિચારશો કે ના અમારા ઘરમાં તેવું કંઈ નથી પણ સિમ્પલ એક્ઝામ્પલ આપું કે તમારા ઘરમાં મહેમાન આવતા હોય છે તો તમે દીકરીને કેમ એમ બેસા કહો ચા બનાય દીકરાને કેમ ના કહો ચા બનાય દીકરાને ચા બનાવો કહેવાથી કે નાનો નથી થઈ જવાનો પણ એમાં ઇક્વાલિટી આવશે દીકરા અને દીકરીમાં એટલે થાય છે શું કે છોકરીનું પોતાનું સેલ્ફ ઇસ્ટીમ નીચું થતું જાય છે અને એને થાય છે કે ના મારે દબાઈને જ રહેવાનું હોય મારું ફ્રીડમ નથી અને એ ઘણી વાર કંટાળે છે એટલા માટે અમુક વાતો શેર પણ નથી કરી શકતી બંને આપણી સાથે પટેલ સાહેબ રુઝાન બેન આપણી સાથે યંગસ્ટર્સ છે ઘણા બધા સહયોગી અમારા છે રુઝાન બેન એક એક એડ કરું જે સરસ વાત કરી કે આપણે દીકરીને પૂછીએ કે ક્યાં ક્યાં જાય છે ક્યારે આવીશ વાત સાચી છે આપણે દીકરાને પણ એવું જેમ દીકરાને પણ એવું પૂછવાનું રાખીએ ક્યાં જાય છે યંગસ્ટર્સ ને ઓકે યંગસ્ટર્સ છે કિશન શું માની રહ્યા છે યંગસ્ટર્સ યંગસ્ટર્સ